नमस्कार मित्रों, राजेश प्रजापति व्लॉग्स में फरीथी आपनो हार्दिक स्वागत है। मित्रों, अत्यारे आपणे पहुंची गया छीए मेहसाणा जिल्ला में आवेला कड़ी शहर में। मित्रों, कड़ी शहर में मल्हाररावनी मेरडी माताનું खूब ज जाणीतुं प्रख्यात ऐतिहासिक मंदिर आवेलुं छे, एनी तमने मुलाकात करावाना छीए। आ मेरडी माना मंदिरनो इतिहास जणावाना छीए, तेमज हजारों श्रद्धाळुओ अहींया केम दर्शन करवा माटे आवे छे એ પણ તમને જણાવીશું। તો આવો શરૂ કરીએ વિડિયો, ગમે તો લાઈક કરજો, આપના ગ્રુપમાં શેર કરજો। નમસ્કાર મિત્રો, રાજેશ પ્રજાપતિ બ્લોગમાં આજે આપણે એક નવા તીર્થસ્થાને પહોંચી ગયા છીએ। અત્યારે આપણે કડી તાલુકામાં મલ્હાररावની મેરડી કહેવાય છે એવા જાગતી મેરડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ, જે સાત માળ ઉપર મેરડીમાં બિરાજમાન છે। ત્યાં આપણે દર્શન કરવા જવાના છીએ અને ખૂબ જ પ્રચારધારી આ મેરડીમાં છે, એના દર્શન કરી અને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે એવું લોકોનું કહેવું છે। તો મલ્હાरराव રાજા દ્વારા આ મેરડીમાંને અહીંયા બેસાડવામાં આવેલા છે અને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે એ તમને બતાવવાના છીએ, એનો ઇતિહાસ પણ તમને આ વિડીયોમાં જણાવીશ। એટલે તમે તો લાઈક શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કડી શહેરમાં આવીને તમે કોઈને પણ પૂછજો તો તમને આ મંદિરનો રસ્તો બતાવશે। મેપમાં મિત્રો સર્ચ નહીં કરતા, કારણ કે મેપમાં ખોટું લોકેશન બતાવે છે। તો આ મુખ્ય ગેટ જે મંદિરની અંદર તરફ જવાનો આવી ગયો છે। આમ તો મંદિરની પહેલાં એક સ્કૂલ પણ આવે છે અને સ્કૂલ પછી આ મંદિર આવે છે, તો આપણે અહીંથી અંદર જઈશું મંદિર તરફ। તો અહીંયા તમે જોઈ શકો છો, તમારી કાર હોય, ફોર વ્હીલ હોય કે રિક્ષા હોય, છેક સુધી તમે અહીંયા લાવી શકો છો, પાર્કિંગ કરી શકો છો। સામે દેખાય છે સાત માળના મેરડીમાં, તો છેક ઉપર બિરાજમાન છે, તો ત્યાં તમને હું લઈ જઈશ અને પહેલાં તમને તમામ માહિતી આપીશ। સામે તમે જે જોઈ રહ્યા છો એ મહેલ છે, પૌરાણિક મહેલ છે। આ મહેલની બાજુમાં જ સાત માળના મેરડીમાંનું મંદિરનું સ્થાપન કરવામાં આવેલું છે। તો અહીંયા સુધી છેક વાહનો આવે છે, જુઓ તમે। તો આ મહેલ છે જે રાજા મલ્હાररावનો છે, જે પહેલાં જ્યારે રજવાડું હતું ત્યારે રાજા અહીંયા રહેતા હતા। આ તમે જોઈ શકો છો તે મંદિર છે, અહીંથી આપણે અંદર જવાનું છે અને દર્શન કરવાના છે અને આ પવિત્ર જગ્યા જે છે એ નિહાળવાની છે। તો આવો શરૂ કરીએ સફર। તો અહીંથી હવે આપણે મેરડીમાંના મંદિર તરફ જઈશું। જય શ્રી મેરડીમાં લખેલ છે, ત્યાંથી જ આપણે અંદર જવાનું છે। અહીંયા તમે પ્રસાદ, ચુંદડી, શ્રીફળ જે કંઈ પણ લેવું હોય તે તમે અહીં લઈ શકો છો, ભાવ પણ લખેલા છે। અહીંયા આપણે અંદર જઈશું એટલે સૌપ્રથમ અહીંયા બાજુમાં પણ નાના મંદિરો છે જે તમે જોઈ શકો છો। હવે મિત્રો, અહીંથી આપણે આગળ સૌપ્રથમ તો તમને નીચેની જગ્યા જે છે તે બતાવીશું। અહીંયા જ્યાં માં લખેલું છે ત્યાંથી આપણે અંદર આવીએ તો અહીંયા તમે જોઈ શકો છો પ્રસાદ ને એવું બધું નીચે કરવાનું છે। અહીંથી આપણે સૌ પ્રથમ તો અહીંયા દર્શન કરીએ અને ત્યાર પછી આગળ વધીએ। તો અહીંયા નીચે સામેની સાઈડ જો માતાજીના માંડેલા જે માંડવા હોય એ પણ મૂકેલા છે, તો શ્રદ્ધાળુ લોકો જે છે તે આ રીતે પોતાની આસ્થા વ્યક્ત કરતા હોય છે। તો અહીંથી આપણે નીચે અહીંયા પણ મેરડીમાં બિરાજમાન છે, જુઓ લોકો દર્શન કરી રહ્યા છે। અહીંથી નીચેની અંદરની સાઈડ પણ સ્થાપન કરેલું છે, જે અંદરનો રૂમ છે નીચેની તરફ એ તમને બતાવી રહ્યું છું। તો અહીંયા પણ સૌ પ્રથમ દર્શન કરવાના છે અને ત્યાર પછી આપણે ઉપર મૂળ સ્થાનકે જવાનું છે, મલ્હાररावની મેરડી કડી। અહીંયા માતાજીનો ફોટો મૂકેલો છે જૂનો। અંદરની તરફ નીચે દર્શન કર્યા બાદ બહાર નીકળી સામે વૃક્ષ નીચે ત્રિશૂળ લગાવેલું છે માતાજીનું। અહીંયા કડીના મહારાજા મલ્હારરાવ ગાયકવાડનો ફોટો પણ છે જે તમે જોઈ શકો છો, મહેલ પણ છે એ પણ તમે અહીંયા ફોટામાં જોઈ શકશો। અને હવે એની બરાબર સામેની સાઈડ સીડીઓ છે અને આ સીડી ચડીને આપણે છેક સાત માળ જવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો લોકો અહીંયા ચાંદલા લગાવે છે, કંકુના ચાંદલા કરે છે, પોતાની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરે છે। લોકો માને છે કે પોતાની માનતા અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે એનો ઇતિહાસ જે છે એ જાણીશું। રાજા મલ્હાररावે પોતાના વિસ્તારમાં જે અસામાજિક તત્વો ખોટા ભૂવા બની રહ્યા હતા, તો રાજા મલ્હાररावે તમામે તમામ ભૂવાઓને આમંત્રણ આપ્યું હતું અને પરચો માટે નિમંત્રિત કર્યા હતા, જેમાંથી રાજાએ સાતમા માળે તુંબડામાં
એટલે કે માણમાં તુંબડું છુપાવ્યું હતું એ શોધવાનું હતું. તો કેટલાય ભુવાઓ શોધી શક્યા નહોતા, કારણ કે તે ખોટા ભુવાઓ હતા અને રાજાએ તેમને સજા કરી હતી. જ્યારે એક દુબળી પાતળી દેવીપૂજક બાઈ આવી ધૂંધી ધૂળતી અને મહેલમાં પ્રવેશી અને તેણે આ પરચો બતાવ્યો અને એક ઝટકે માણમાંથી તુંબડું બહાર કાઢી નાખ્યું હતું. માતાજીનો આ પરચો જોઈ માતાજીના ચરણોમાં ઢળી પડ્યા. આ રાજા અને મહેલના સૌથી ઊંચા સ્થાને માતાજીની સ્થાપના કરી, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. તો કરી લો માં મેરડીના મલ્હારાવની આ મેરડીના દર્શન. તો મિત્રો, આ એનો ઇતિહાસ હતો અને ઘણી બધી પ્રચલિત કથાઓ પણ છે, પરંતુ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે બધી કથાઓ જે છે અહીંયા રજૂ કરતા નથી. તો અહીંથી તમે આખું મિત્રો કડી શહેર પણ જોઈ શકો છો. ઉપરથી તમે આખા કડી શહેરનો નજારો તમે જોઈ રહ્યા છો. તો આ છું અત્યારે આપણે છીએ 7મા માળે. તો અહીંથી આપ આ નજારો નિહાળો. મિત્રો, 7મા માળે બિરાજમાન મલ્હારાવની મેરડીમાંના તમે દર્શન કર્યા અને ધન્યતા અનુભવી હશે. કુલ 7મા માળે આ મેરડીમાં બિરાજમાન છે, જે મલ્હાર રાજાએ અમને અહીંયા પરચો આપેલો, જેથી કરીને અહીંયા બેસાડેલા. તો રોજના ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા 7મા માળેથી તમે કડી શહેર પણ જોઈ શકો છો. આશા રાખું વિડીયો ગમ્યો હશે. લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવા તીર્થસ્થળો માટે આપણે મળતા રહીશું ત્યાં સુધી. તો મિત્રો, આ હતા 7મા માળે બિરાજવાન રાજા મલ્હારાવની મેરડીમાં. જય માતાજી, પ્રેમ સે બોલો, જય મેરડીમાં. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી કોમેન્ટ કરો. કોમેન્ટમાં લખો જય માતાજી. અને હા મિત્રો, જો તમે નવા હોય અને પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગુજરાતના આપણે તમામ ધાર્મિક સ્થળો આપને આ જ રીતે વિડીયોમાં ઘેર બેઠા દર્શન કરાવીશું. તો આ લ્હાવો લેવાનું ચૂકશો નહીં. આ લ્હાવો લેવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.